સુરત શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત, સુરતી લાલાઓની વાત જ કંઈક નિરાળી છે. સુરત શહેર ખાણીપીણી અને ફેશન માટે ઓળખાય છે અને તેટલા જ ઓળખીતા છે અહીંયાના હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પણ. તમામ લોકોને આ શહેર રોજીરોટી અને શહરત આપે છે. વિશ્વમાં હીરા માટે સુરત શહેર ફેમસ છે અને ગુજરાતમાં રાજકારણ માટે પણ આ શહેર તેટલું જ ફેમસ છે. સુરતની બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે ત્યારે આજે આપણે વાત કરીશું સુરતની માંગરોળ અને લિંબાયત બેઠકની. વાત કરીશું ગણપત વસાવા અને સંગીતા પાટીલની. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર એટલે સુરત. ખાણીપીણીની વાનગીઓ હોય કે ફેશન, સુરત અને સુરતીઓની તે ઓળખ બની ચૂકી છે. કાપડ ઉદ્યોગની વાત હોય કે પછી હીરા ઉદ્યોગ, બંનેમાં સુરત એક અગ્રગણ્ય શહેર તરીકે ઉભરી આવ્યું છે. કહેવાય છે કે વિશ્વના 90% હીરા સુરતમાં પોલિશ થાય છે, જેના પગલે જ સુરતને ઓળખ મળી છે ડાયમંડ સિટી તરીકેની. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બનાવાયેલા ફ્લાયઓવર બ્રિજ સુરતની ઓળખ તો બન્યા, તેમ છતાં ટ્રાફિક જામ અને વાહન વ્યવહારની સમસ્યા મહદઅંશે જેમની તેમ જોવા મળી રહી છે. આ ઉપરાંત એવી કેટલીક સમસ્યાઓ છે કે જેનો સામનો સુરતી લાલાઓ કરી રહ્યા છે અને તેની અસર ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીઓ પર પણ પડી શકે તેમ વર્તારા જોવા મળી રહ્યા છે. ત્યારે આજના અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં નજર કરીશું 156 અને 163 બેઠકની, સુરતની માંગરોળ અને લિંબાયત મતવિસ્તારની. કરીશું વિશ્લેષણ છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્યોએ કરેલા કામોનું. તો સૌથી પહેલા નજર કરીશું 156 વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગણપત વસાવાની કારકિર્દીની. તેમના મતવિસ્તાર માંગરોળની કરીશું વાત. સુરત જિલ્લા આદિવાસી વિસ્તારને વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી 4 ટર્મથી આ આદિવાસી બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. વર્ષ 1962 થી 1985 સુધી લડાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોએ પંજાને ટકાવી રાખ્યો, પરંતુ સત્તા પર આરૂઢ પંજાનો સાથ જનતાને પસંદ ન પડતા જનતાનો ઝુકાવ કમળ તરફ વળ્યો અને તેનો જ લાભ ભાજપે ઉઠાવ્યો અને વર્ષ 1990ની ચૂંટણીમાં ભાજપે માંગરોળ બેઠક પર પગ પેસારો કર્યો અને વર્ષ 1995માં ભાજપે આ બેઠક કબજે કરી લીધી, જે 2012 સુધી આ બેઠક પર ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. અને છેલ્લી 3 ટર્મથી આ બેઠક પર ગણપત વસાવાએ કમળને કરમાવા નથી દીધું અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ગણપત વસાવાની સામે કોંગ્રેસના ઉમેદવાર તેજસ ચૌધરી ઉભા રહ્યા હતા, જેને હરાવીને ફરીથી ગણપત વસાવા ધારાસભ્ય બન્યા અને ભાજપની વિજય કૂચને માંગરોળ બેઠક પર આગળ ધપાવવામાં સફળ રહ્યા હતા. ત્યારે નજર કરીએ ગણપત વસાવાની કારકિર્દી પર. ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવાનો જન્મ 1 જૂન 1971 સુરતના ઉમરપાડાના વાડી ગામમાં થયો હતો. જેઓએ એમએ સુધીનો અભ્યાસ કર્યો છે. વ્યવસાય તેમનો ખેતી અને પેટ્રોલ પંપનો છે, તો મતવિસ્તાર માંગરોળ બેઠક, જ્યારે પક્ષ ભાજપ છે. ગણપતભાઈએ વાડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને જાહેર જીવનની શરૂઆત કરી. એટલું જ નહીં, તેઓ વર્ષ 1998 થી 2001 સુધી ઉમરપાડા તાલુકા ભાજપના સંગઠન મહામંત્રી બની તાલુકાથી જિલ્લાના રાજકારણમાં સક્રિય રહ્યા હતા. ગણપત વસાવા અત્યાર સુધી વન વિકાસ નિગમના ડિરેક્ટરથી લઈને પાર્ટીમાં ભાજપના જિલ્લા મહામંત્રી તરીકે પણ યોગદાન આપી ચૂક્યા છે. સાથે તેઓ માંગરોળ વિધાનસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતા આદિવાસી સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે તેઓ અત્યાર સુધી અનેક શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સેવા આપી ચૂક્યા છે અને વિવિધ માધ્યમો થકી લોકો સુધી પોતાનો સંપર્ક જાળવી રહ્યા છે. જો કે 2 ટર્મ સુધી ગણપતભાઈ વસાવા વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને 3 વખત કેબિનેટ મંત્રી, વન આદિજાતિ મંત્રી રહી ચૂક્યા છે. છેલ્લી 3 ટર્મથી માંગરોળ બેઠક પર તેઓ ધારાસભ્ય પદેથી ચૂંટણી જીતતા આવ્યા છે. આમ ગણપત વસાવા પોતાના કામો થકી ભાજપને ટકાવવામાં માંગરોળમાં સફળ રહ્યા છે. પરંતુ શું તેઓ વર્ષ 2012માં ચૂંટણી જીત્યા બાદ પોતાના મત વિસ્તારની સમસ્યાઓને નાથવામાં સફળ રહી શક્યા છે? શું તેઓ પ્રજાની સુખાકારી માટે યોગ્ય કામો કરી શક્યા છે? આ બધું જાણીશું, પરંતુ એ પહેલા આપણે નજર કરીશું વધુ એક ધારાસભ્ય પર. જોઈશું 163 વિધાનસભા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની કારકિર્દી અને તેમના કામોનો હિસાબ. ટેક્સટાઇલ ઉદ્યોગના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા સુરત શહેરના લિંબાયત વિસ્તારની વિધાનસભા બેઠકનું રાજકારણમાં ખૂબ મહત્વ છે. જો કે સુરતના પૂર્વ ભાગમાં આવેલો આ વિસ્તાર પરપ્રાંતીય વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. આ વિસ્તારમાં સૌથી વધુ મહારાષ્ટ્રથી આવી સ્થાયી થયેલા લોકોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. અહીં સૌથી વધુ ટેક્સટાઇલ માર્કેટ અને ઉદ્યોગોમાં કામ કરતા કામદારો વસવાટ કરતા વધુ જોવા મળે છે અને આ વિસ્તારની વિધાનસભામાં મતોનું રાજકારણ પરપ્રાંતીય મતો પર જ નિર્ભર રહેલું જોવા મળતું રહ્યું છે. ત્યારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની કારકિર્દીના રિપોર્ટ પર કરીએ એક નજર.
સંગીતાબહેન રાજેન્દ્રભાઈ પાટીલનો જન્મ 12 ઓગસ્ટ 1976માં મહારાષ્ટ્રના માનોરમાં થયો હતો. જેઓએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ બિન સરકારી સંસ્થામાં કામ કરે છે, જ્યારે તેમનો મતવિસ્તાર લિંબાયત અને પક્ષ ભાજપ છે. ના કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બન્યા કે ના કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈને કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ન્યૂઝ એન્કરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા સંગીતા પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભાજપની વિકાસની વિચારધારાને અપનાવી ભાજપ પક્ષ સાથે હાથ મિલાવ્યો. જો કે નવસારીના સાંસદ CR પાટીલના નજીકના માનવામાં આવી રહેલા સંગીતા પાટીલ સક્રિય રાજકારણમાં આવતાની સાથે જ બહુ જલ્દીથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ મેળવી શક્યા અને આ મોકાને સહર્ષ સ્વીકારી મોદી લહેરના કારણે પોતાની જીત હાંસલ કરવામાં કોઈ તકલીફ પણ ન પડી. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ લિંબાયત વિધાનસભા નવી બની અને ભાજપે આ વિસ્તારના પરપ્રાંતીય લોકોને ધ્યાનમાં રાખીને સંગીતા પાટીલને ઉમેદવાર બનાવ્યા. તો કોંગ્રેસે પણ મરાઠી કાર્ડ ખેલી સુરેશ સોનવણેને ઉમેદવાર બનાવી ચૂંટણીની રેસમાં ઉતાર્યા. જોકે આ રેસમાં ભાજપનું પલડું ભારે હતું, જેથી સંગીતા પાટીલને 79,744 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસના સુરેશ સોનવણેને 49,423 મતો મળ્યા, જેમાં સંગીતા પાટીલનો 30,321 મતોથી વિજય થયો. આમ સંગીતા પાટીલ પર ભાજપે રાખેલા ભરોસાને તૂટવા ન દીધો અને લિંબાયતની બેઠક પર કેસરિયું કરવામાં તેઓ સફળ રહ્યા. એક તરફ માંગરોળની બેઠકના દિગ્ગજ ધારાસભ્ય ગણપત વસાવા છે, તો બીજી તરફ લિંબાયતમાં પહેલી જ વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડેલા સંગીતા પાટીલ. એક ધારાસભ્યને રાજકારણનો બહોળો અનુભવ છે, તો મોદી લહેરથી જીત મેળવનાર સંગીતા પાટીલ છે. બંને ધારાસભ્યો ભાજપના ઉમેદવાર છે અને બંનેએ પોતાના મતવિસ્તારમાં કમળને મુરઝાવા નથી દીધું, પરંતુ ચૂંટણી પહેલા બંને ધારાસભ્યોએ પ્રજાને આપેલા વચનો અને વાયદાઓ પૂરા કરવામાં તેઓ કેટલા સફળ રહ્યા છે, પ્રજાએ પોતાનો કિંમતી મત આપીને પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે તેઓને વિધાનસભામાં મોકલ્યા, તો શું બંને ધારાસભ્યો પોતાના મતદારોના વણ ઉકેલ્યા પ્રશ્નોનો નિકાલ લાવી શક્યા છે, જાણીશું અમારા MLA એક્સરે રિપોર્ટમાં. ભાજપના દિગ્ગજ નેતા ગણપત વસાવા વિશે મતદારોનો શું અભિપ્રાય છે તે જાણીશું MLA એક્સરે રિપોર્ટમાં, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, સુરતની માંગરોળ વિધાનસભા બેઠક પર હાલમાં ભાજપના દિગ્ગજ નેતા ગણપત વસાવા ધારાસભ્ય તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. છેલ્લી 3 ટર્મથી મતદારો તેમને ચૂંટતા આવે છે, પણ શું આ વખતે પણ ગણપત વસાવાને મતદારો મત આપશે કે કેમ તે જાણીશું મતદારો પાસેથી જ અમારા MLA એક્સરે રિપોર્ટમાં. વર્ષ 1990માં માંગરોળ વિધાનસભામાં પગપેસારો કરનારા ભાજપની જીતની જીતનો સિલસિલો હજી સુધી ચાલુ જ રહ્યો છે. વર્ષ 1990માં ગણપત વસાવાએ કેસરિયો ખેસ પહેરતા આ બેઠક ભાજપ માટે શુકનિયાળ સાબિત થઈ અને ગણપત વસાવા આ બેઠક પરથી સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેઓ ભાજપની વિજયકૂચને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરતા રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા ગણપત વસાવાએ કદી પાછળ વળીને નથી જોયું અને સતત લોકસંપર્ક સાધી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવતા રહ્યા છે અને તેઓ મતવિસ્તારના મતદારોમાં વધુ લોકચાહના મેળવતા રહ્યા છે. ત્યારે આજે આપણે MLA એક્સરે રિપોર્ટમાં ગણપત વસાવાએ ગત 2012માં વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને આપેલા વચન ઉપર નજર કરીએ. તો અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તા બનાવવા, પાણીની સમસ્યા નિવારવા નહેરો બનાવવી, નદી પર મોટા બ્રિજ બનાવવા, માંગરોળ પંથકમાં કોલેજ બનાવવી સહિતના વચનો અને વાયદાઓ તેઓએ માંગરોળની પ્રજાને આપ્યા હતા. પરંતુ શું ગણપત વસાવા પોતાના મત વિસ્તારમાં વિકાસ કરવાના વચનોને પૂરા કરી શક્યા છે? પ્રજાને પડતી હાલાકીનો ઉકેલ તેઓ લાવી શક્યા છે? જાણીએ શું છે મતદારોનો મૂળ. અહીંયા કોઈ જંગલની જમીનના હકો નહીં, જંગલની જમીન કોઈને મળી નથી, નથી આરોગ્ય મળતું, નથી પાણી મળતું, નથી નહેર મળતી, કે અહીંયા શિક્ષણ નથી મળતું, કે બેરોજગારોને ભણીને BEd અને MA BEd કે BEd થયેલા કે ગ્રેજ્યુએટ થયેલા બેરોજગારોને સેલ્ફ ફાઇનાન્સમાં એ લોકોએ શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ આજે એ લોકો બેરોજગારોની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે. નહેરનું પાણી નથી અને ખાસ કરીને જે પશુપાલકો અહીંયા
પશુપાલન કરે છે એ લોકોને પણ દૂધના ફેટના પૂરતા ભાવ નથી મળતા. પુષ્કળ જ કામ કર્યા છે, ચાહે એક ગામ આંતરિક ગામના આંતરિક રસ્તા હોય, પીવાના પાણીની સુવિધા હોય, અને ખાસ કરીને જે વર્ષો જૂની સમસ્યા હતી કે ભાઈ માંડવી અને માંગરોળ તાલુકાના અમુક ગામોને સિંચાઈ માટે પીવાનું પાણી ના મળતું હતું, એના કારણે ઉનાળામાં સિંચાઈના પાપા સુકાઈ જ રહ્યા. એના માટે ગોરધા લિંક કેનાલ કરીને 500 કરોડ રૂપિયાની યોજના જે મંજૂર કરાવી છે, એનાથી ખેડૂતો ખુશખુશાલ છે. જાણવા મળ્યા મુજબ ધારાસભ્યની સીટ પર ફરી બિરાજ્યા બાદ ગણપત વસાવા દ્વારા પોતાના મત વિસ્તારના ગામોમાં વિકાસના કામો કરાયા છે અને તેમને મળતી ગ્રાન્ટ પર નજર કરીએ તો 3,000 કરોડ જેટલાના વિકાસના કાર્યોમાં તેઓએ રસ્તા, શિક્ષણ, પીવાના પાણી, આરોગ્યલક્ષી અને સૌથી મોટા પાયે સિંચાઈના કાર્યો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, કરોડોના ખર્ચે અનેક વિકાસના કામોમાં અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓને મુખ્ય રસ્તાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે તો કેટલાક ગામોમાં રસ્તાઓનું કામ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ક્યાંક હજુ પણ અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી, તબીબી સેવા અને રસ્તા જેવી મૂળભૂત સેવાઓથી જનતા વંચિત હોવાનું માલુમ પડી રહ્યું છે. ઉદ્યોગો માટે કોઈ સુવિધાનું આયોજન ન હોવાથી સ્થાનિકોમાં તેમના પ્રત્યે નારાજગી પણ જોવા મળી રહી છે. જ્યારે દત્તક લીધેલા ઉમરપાડા ગામમાં આરોગ્ય કેન્દ્ર તો છે, પરંતુ ત્યાં ડોક્ટરની કમી લોકોને વધુ સતાવી રહી છે. ત્યારે સ્થાનિક જનતા પોતાના ધારાસભ્ય વિશે શું કહી રહી છે જાણીએ અમારા એમએલએના એક્સ્ટ્રા રિપોર્ટમાં. કોઈ ઉદ્યોગની લાઈન નથી એટલા માટે પીપોદરા, અંગ્રેસર અને કોસંબા જાય છે અને એ માટે રજૂઆત કરી છે. ગાડી કે એસટીઓ આ ચાલુ કરાવી નથી એ અમારી એક અમારી માગણી છે. એ માગણીને ધ્યાને રાખીને આ કરવું છે એ ગણપત વસાવાએ કર્યું નથી. ત્રણે અપાય ને એજ્યુકેશનથી લઈને ઘણો વિકાસ થયો છે. એજ્યુકેશનમાં નવી કોલેજો બંધાઈ થઈ મંજૂર થઈ છે. ગણપતભાઈએ આ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ધ્યાન આપ્યું છે અને આદિવાસીના મસીહા કહેવાય એટલે એમણે કોઈ કામ એવું બાકી નથી રાખ્યું કે જે ન થઈ શકે. મંગલ મત વિસ્તારના દરેક કાર્યો પ્રજાને એમણે આપ્યા છે અને 500 કરોડની હમણાં જે પાણી ઉદ્ભવન યોજના પણ એમણે આપી છે. અમારા એરિયામાં 22 વર્ષથી ભાજપ શાસન ચાલી રહેલું છે, છતાં આદિવાસી એરિયાનો જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. વધતા કે આ ખોટા બણગા ફૂટે છે ભાજપ સરકાર કે અમે આ વિકાસ કરેલો છે. આજ દિન સુધી અમારા એરિયામાં પાણીની સમસ્યા છે, આરોગ્યની સમસ્યા છે, બીજું કે શિક્ષણ બાબતમાં તદ્દન કથળી ગયેલી વહીવટ કરેલ છે આજ દિન સુધી. અરે અહીંયા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ હતો તે સોલ્વ થયો છે અને ગણપતભાઈએ આ અમારા ભગવાન જેવા છે એમને વર્ષોથી અમારે આપદા કરતા હતા, દુઃખી હતા, તે હવે અમને એમ લાગે છે કે હવે ફરી પાછા ગણપતભાઈ આવે ને અમને અમારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે ને ગણપતભાઈને ટિકિટ મળે ને આવે એવી અમારી આશા છે. આંગણવાડીમાં પાણીની સુવિધા નથી, ત્યાંના આરોગ્યમાં એટલે કે ત્યાંનું જે દવાખાનું છે ત્યાં ડૉક્ટરોની પૂરતી સુવિધા નથી અને જ્યારે પણ કંઈ દુર્ઘટના ઘટે, બીમારી થાય ત્યારે 108 મારફતે વરપાડા વિસ્તારમાંથી ઉમરપાડા, જંખવાવ, બારડોલી કે કોસંબા હોસ્પિટલોમાં લઈ જવું પડે છે. છેલ્લી 3 ટર્મથી ધારાસભ્યની સીટ પર બિરાજતા ગણપત વસાવા દ્વારા કરાયેલા કામોમાં ક્યાંક વિકાસ તો ક્યાંક વિકાસ તરફ અદેખાઈ જનતાને જોવા મળી રહી છે, જેને લઈને વિપક્ષ પણ મતદારોના દિલ જીતવા માટે તેઓનો સંપર્ક સાધી રહી છે. પરંતુ પોતાના મત વિસ્તારમાં કરેલા વિકાસલક્ષી કાર્યોને જોતા ગણપત વસાવાનું પલડું ભારે લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ગણપત વસાવાએ ખેલેલી ધારાસભ્યની લાંબી ઇનિંગ જળવાઈ રહે છે કે પછી પ્રજા તેની પર બ્રેક મારે છે. કેતન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, માંગરોળ. લિંબાયતમાં પરપ્રાંતિયોની સંખ્યા વધારે હોવાથી ભારતીય જનતા પાર્ટીએ ઉભા રાખેલા સંગીતા પાટીલના કામ વિશે મતદારોનું શું કહેવું છે તે જાણીશું, પરંતુ એક બ્રેક બાદ.
વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સુરતની તમામ બેઠકો કબજે કરવા માટે હાલમાં વ્યૂહરચના ઘડી રહ્યા છે. સુરતની લિંબાયત વિધાનસભા બેઠક પર પરપ્રાંતિઓને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસમાં ફરી હોડ લાગી છે. પણ શું વર્ષ 2012માં ચૂંટણી જીતેલા સંગીતા પાટીલ આ વખતે પણ અહીંયા વિધાનસભાની ચૂંટણી જીતી શકશે ખરા? જાણીશું મતદારો થકી જ. ટેક્સટાઇલ ઉદ્યોગના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું સુરત શહેર ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે. સુરતમાં કુલ 12 વિધાનસભા મતવિસ્તાર આવેલા છે અને તેમાંનું એક લિંબાયત મતવિસ્તાર. અહીં પરપ્રાંતીય લોકોનું પ્રભુત્વ વધુ જોવા મળતું રહ્યું છે અને સૌથી વધુ મહારાષ્ટ્રથી સ્થાયી થયેલા લોકો અહીં વસે છે. ત્યારે ભાજપે પણ ગત વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રીયનોને ધ્યાનમાં રાખીને સંગીતા પાટીલને ઉભા રાખ્યા, તો સામેછેડે કોંગ્રેસે પણ મરાઠી કાર્ડ ખેલી સુરેશ સોનવણીને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા. પરંતુ મોદી લહેરના સહારે ઉમેદવારી નોંધાવનારા સંગીતા પાટીલને લિંબાયતની પ્રજાનો જનાધાર મળ્યો અને તેઓએ વિરોધીઓનો સપાટો બોલાવી દીધો. સંગીતા પાટીલ દ્વારા છેલ્લા 5 વર્ષમાં અનેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ફ્લાયઓવર અને સ્મશાન ભૂમિના મુદ્દાઓ પર ધ્યાન આપી કાર્યો કરાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તો ઉજ્જવલા યોજના માટે તેમની કામગીરી પ્રશંસનીય રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સંગીતા પાટીલજી, અહીંયા એક તો સ્મશાન ભૂમિ જે સૌથી મોટો પ્રશ્ન હતો આ લિંબાયત માટેનો, એ પ્રશ્નનો સોલ્યુશન એમને કરીને 12 કરોડના ઉપરના ખર્ચે એમને સ્મશાન ભૂમિનું નિર્માણ અહીંયા કરાવ્યું છે, જે થોડા સમયમાં ચાલુ રહેશે. બીજું, ઉધના અને લિંબાયતને જોડતો જે ઓવરબ્રિજ હતો એનું કામ અત્યારે ચાલુ છે, જેની સમસ્યા ખૂબ હતી ટ્રાફિકની. લોકો અહીંયા જવા ઉધના જવામાં બહુ તકલીફ કરતા હતા, એ ઓવરબ્રિજનું કામ એમણે કરાવ્યું છે. અને અહીં દરેક વિસ્તારોમાં આપણા આંગણવાડીઓ અને વાંચનાલય અને દરેક હેલ્થ સેન્ટરો, દરેક જાતની સુવિધાઓ, પ્રાથમિક સુવિધા છે એ પૂર્ણ કરી છે એમના વિસ્તારોમાં. એમણે લગભગ 100% જેવા એમને ગટર લાઇન જે છે નાખવાનું જે કામગીરી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા એમણે કરાવ્યું છે. દવા કી સમસ્યા, યહાં પે હમારી બહેન બેટિયાં નિકલતી હૈ, દારૂ કડ્ડે ચલ રહે, 50-50 ટબોરી ગુંડે બેઠે હૈ, ઠીક હૈ, વહાં પે છેડતે હૈ, ઉલટી સીધી સીટી મારતે હૈ, આવાજ દેતે હૈ, તો અગર હમ જાયેંગે તો બોલેંગે કે પુલિસ મેં ભી હમારી કોઈ સુનવાઈ નહીં હોગી, એમએલએ ઉનકે હૈ, કોર્પોરેટર જ્યાદા સબ ઉનકે હી હૈ, સાંસદ ઉનકે હૈ, એસે અનગિનત સમસ્યાએં હૈ જો મેં બતાતે બતાતે મુજે શામ હો જાયેગી, આપકો સુનતે સુનતે શામ હો જાયેગી. સંગીતા પાટીલને મળતી ગ્રાન્ટ વિશે વાત કરીએ તો વર્ષ 2013-2014માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જે વિકાસ કાર્યોમાં વપરાઈ હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2014-2015માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જે વિકાસલક્ષી કાર્યો માટે વપરાઈ છે, જ્યારે વર્ષ 2015-2016માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી વિસ્તાર વિકાસના કાર્યો કરાયા હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2016-2017માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, તેમાંથી પ્રજાલક્ષી કાર્યો કરાયા હોવાનું સરકારી ચોપડે જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને સંગીતા પાટીલે પોતાને મળતી ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઇટ, રસ્તા, શાળાઓમાં સાધનો અને હોલ તથા બ્યુટીફિકેશનના કાર્યોમાં વાપરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ મતવિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ બુટલેગરોના ત્રાસને લઈને વધતી સમસ્યાઓ પણ પ્રજાને કનડગત કરતી હોવાનું જાણવા મળ્યું છે. તો જાણીએ અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં પ્રજાનો મત પોતાના ધારાસભ્ય સંગીતા પાટીલ વિશે કેવું છે. બેન સ્કૂલમાં બી બહુ થઈ જ છે, બેન સ્કૂલ લાવ્યા, બેન અહીંયા સુમન સ્કૂલ વધારે બેનને, બાકી આંગણવાડીના બહુ કામો કર્યા, રસ્તાનો કામો કર્યા બેનને, બહુ વર્બિયડના કામ ચાલુ છે આ ઉધનાનું. આ ઉધના જે ગન્નાળો છે ને, પહેલાં બહુ નાનો હતો એટલે સાંજે 3-3 કલાક ટ્રાફિક થઈ જતી, અમને માણસ તરત જઈને પાછો આવી શકે આવું કરી નાખેલું છે. બેન પાટીલે ફક્ત બાકડા મૂકવાનું કામ કર્યું છે અને લોકોમાં જઈને ફોટો પાડવાનું કામ કર્યું છે. ફોટો પાડીને એને સોશિયલ મીડિયામાં માધ્યમથી વાયરલ કરીને સારા એવા લાઈક લેવાનું કામ કર્યું છે. આના કરતાં બીજું કશું લોકોનું હિતનું કામ કરેલ નથી. આ જો વિસ્તાર હતો પહેલાં, એમાં ગટર લાઇનનું કે ડ્રેનેજનું કે પહેલાં લાઇટ, સ્ટ્રીટ લાઇટ કે પાણીનું બહુ પ્રોબ્લેમ હતું, પણ બેન આવ્યા ત્યારથી દરેક સોસાયટીમાં લાઇટ આવી ગયા, પાણી આવી ગયું, ગટર લાઇન બધું જ, એટલે જો રોજની લાગતી જો જરૂરતની વસ્તુઓ છે આ બધી બેનના લીધે આવી ગઈ છે. સૌથી પહેલાં કે અહીંયા રોડ રસ્તા પાણીની બહુ મોટી સમસ્યા છે. ઝોપડપટ્ટીઓમાં જાઓ ત્યાં તો એવું જ છે, જ્યાં 2012 પહેલાં હતું એવું હમણાં 2017માં બી એવું જ છે, એમાં કંઈ સુધારો થયો નથી. ને સૌથી મોટી સમસ્યા કે અહીંયા ક્રાઇમ,
હર બે દિવસમાં એક મર્ડર થાય છે. દારૂના ધંધા ચાલે છે, જુગાર ચાલે છે, એ બધા એમએલએ સાંસદ શ્રી કોર્પોરેટરો એમના નેજા હેઠળ બધા ચાલે છે. વર્ષોથી અમારા લિંબાયતની ડિમાન્ડ હતી કે ફ્લાયઓવર બ્રિજ અગર જો અમને આપી દેવામાં આવે તો લિંબાયતની અંદર જે લોકવસ્તી વસેલી છે તેના એનો ડેવલપ થાય, એના જમીનનો માર્કેટનો ડેવલપ થાય અને એક વિકસિત શહેરની તુલનામાં અમારું લિંબાયત આવી જાય તો એના માટે એક ફ્લાયઓવર બ્રિજની અંદર 15 કરોડ રૂપિયાના ખર્ચે ઉધના સ્ટેશનથી લઈને લિંબાયતને જોડતો ફ્લાયઓવર બ્રિજ પણ એમણે મંજૂર કરાવી દીધો. સમસ્યામાં તો મૂળ તો શિક્ષણની સમસ્યા છે. આ વિસ્તારમાં 1 થી 7 ધોરણ સુધી 8 ધોરણ સુધી ભણતર જે બાકીના આપવામાં આવી રહ્યું છે, આ ભણતરની અંદરમાં બાળકો છે પણ શિક્ષકો નથી. શિક્ષકો વગરનું બાકીનું ભણતર આપવામાં આવ્યું છે, જેથી શિક્ષણનું સ્તર ખૂબ નીચું ગયું છે. પહેલીવાર ધારાસભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનારા સંગીતા પાટીલ મોદી લહેરના કારણે ધારાસભ્યની રેસ તો જીતી ગયા, પરંતુ લિંબાયત મતવિસ્તારમાં કરેલા તેમના કામોને લઈને પ્રજામાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સંગીતા પાટીલ દ્વારા કરાયેલા વિકાસના કાર્યોનું પલડું તેમના મતવિસ્તારમાં વધુ મજબૂત જોવા મળતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ સીટ જીતવી જરૂર કપરા ચઢાણ ચઢાવે તેમ લાગી રહ્યું છે. આનંદ પટણી સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, લિંબાયત. સત્તાના સમીકરણો હર હંમેશ બદલાતા રહેતા હોય છે અને દર 5 વર્ષે નવી રાજકીય ગતિવિધિ રંગ લાવતી હોય છે, ત્યારે દરેક ધારાસભ્યના 5 વર્ષના સારા અને નરસા કામોનો અમે આપને રિપોર્ટ આપીશું એમએલએના એક્સરે રિપોર્ટમાં. ત્યાં સુધી જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી. ભાજપના દિગ્ગજ નેતા એવા ગણપત વસાવા વિશે મતદારોનો શું અભિપ્રાય છે તે જાણીશું એમએલએના એક્સરે રિપોર્ટમાં, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.